નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો બાળકો, આપણે આજે HKGમાં ભણવાનું છે. HKGમાં ઓગસ્ટ મહિનાની બુક અંદર ભણવાનું છે. તો ચાલો બાળકો, ઓગસ્ટ મહિનાની બુક કાઢો, તેની અંદર પાના નંબર તેર કાઢો. પાના નંબર તેર અંદર આપેલું છે તે જોવો. શું આપેલું છે? મહાવરો. પછી નીચે સૂચના આપેલી છે, ચિત્રને તેના નામ સાથે જોડો. ચિત્રને તેના નામ સાથે જોડવાના છે. તો પેલું ચિત્ર શેનું છે? તો કે ઠરિયાનું. તો આમાં ઠરિયો લખેલું શબ્દ ગોતવાનો છે. તો અહીંયા લખેલું છે ઠરિયો, તો તેની સાથે જોડો. ત્યાર પછી છે શિક્ષક. તો શિક્ષક અહીંયા જ શબ્દ જોડે આવ્યો છે આપેલો, તો ત્યાં જોડો. ત્યાર પછી છે સિપાઈ. તો ક્યાં આપેલું છે? ક્ષત્રિય, સોરી, શું આપેલું છે? ક્ષત્રિય. તો ક્ષત્રિય આરે જોડો. અને શિયાળનો, તો શિયાળ આરે જોડો. તો આવી રીતે આ શબ્દ આરે ચિત્ર જોડવાના છે. તો ત્યાર પછી શું આપેલું છે? ચિત્ર જોઈને ગોળમાં ખૂટતો અક્ષર લખો. ચિત્ર જોઈને ગોળ રાઉન્ડ આપેલું હોય એમાં ખૂટતો અક્ષર લખવાનો છે. તો પેલા ચિત્ર શેનું છે? તો કે સિપાઈનું છે. શેનું છે? સિપાઈનું. તો અહીંયા પાઈ આપેલો છે, ખાલી ગોળ રાઉન્ડમાં શું લખવાનું છે? તો કે સી. સને રસવાય સી, એટલે સિપાઈ થઈ ગયું. હવે આપેલું છે ક્ષત્રિય. શું આપેલું છે? ક્ષત્રિય. તો અહીંયા આપણે ષ અને ત્રી આપેલો છે, તો અહીંયા ય આપ લખવાનો છે, ક્ષત્રિય. હવે આપેલું છે તિલક. તો તી અને લ આપેલો છે, તો તી લ ક આપણે અહીંયા લખવાનો છે, તી લ ક થઈ ગયું. ત્યાર પછી છે શેનું ચિત્ર? એ તો ટિકિટ. તો ટી કી ટ. તો હવે કી લખો ટી, પછી વચ્ચે લખવાનું કી ટ. પછી છે સિતાર. શું છે? સિતાર. તો લખો સી તાર. પછી છે સાથિયા. તો શેનું છે? સાથિયા. સાથિયા. તો આવી રીતે આખું તેર નંબરનું પેજ પૂરું કરવાનું છે. તો ચાલો બાળકો, હવે ચૌદ નંબરના પેજ ઉપર જોવો. ચૌદ નંબરના પેજ ઉપર આપેલું છે વાંચન, એટલે કે શબ્દ વાંચવાના છે. તમારે બધાએ વાંચવાના છે અને હું પણ અહીંયા વાંચું છું. તો તમારે બધાએ વાંચવાના અને શીખવાના છે કે કેવી રીતે બોલાય અને એમ. તો શબ્દ આપ્યા છે, તો લખ્યું છે સિપાઈ. અને આખું કેમ બોલાય? સિપાઈ. પછી લખ્યું છે કિરણ. તો આને આખું કેમ બોલાય? કિરણ. શિયાળ. તો આખું કેમ બોલાય? શિયાળ. ઠળિયા. ઠળિયા. તો આખું કેમ બોલાય? ઠળિયા. વિષય. તો આખું કેમ બોલાય? વિષય. વિજય. તો આખું શબ્દ બોલવાનો હોય તો વિજય. વિલાસ. વિલાસ. વિરામ. વિરામ. મિલ. મિલ. નિરમા. નિરમા. શું છે? નિરમા. જીરાફ. જીરાફ. પતિ. પતિ. રવિ. શિક્ષણ. શિક્ષણ. નિશાળ. નિશાળ. દિલ. દિલ. કવિ. કવિ. ઘડિયાળ. ઘડિયાળ. વિમાન. વિમાન. શિવ. શિવ. તો આવી રીતે જ બાળકો આપણે શબ્દ વાંચ્યા. ત્યાર પછી શું આપેલું છે? તો જુઓ, વાક્યો આપેલા છે. શું આપેલું છે? વાક્ય. ગણિતના દાખલા ગણ. ગણિતના દાખલા ગણ. અમિત નિશાળ જા. અમિત નિશાળ જા. વિજય વિરામ કર. વિજય વિરામ કર. દિવાલ પર ઘડિયાળ. દિવાલ પર ઘડિયાળ. અભિતિલક કર. અભિતિલક
કર આવી રીતે બાળકો તમારે 14 નંબરનું પેજ આખું વાંચવાનું છે તો ત્યાર પછી જોવો 15 નંબરના પેજ ઉપર 15 નંબરના પેજ ઉપર પણ આપણને શબ્દ આપેલા છે જેમ 14 નંબરના પેજ ઉપર શબ્દ બોલતા શીખા લખતા શીખવાનું છે તમારે બધાએ અને વાંચતા પણ શીખવાનું છે તો કેવી રીતે કેમ શબ્દ લખાય એ તમારે શીખવાનું છે હોતા કિરણ તિલક મહિમા દિવાલ દિવસ અભી ટિકિટ દિવસ સાથિયા બિયાસા બિયા બિપાસા શિક્ષક પિતા નિવાસ વનિતા દાળિયા શિયાળ રવિના વિચાર ગણિત જિરાફ તો બાળકો આવી રીતે આ શબ્દ વાંચી લીધા ત્યાર પછી છે વાક્યો જો વાક્યો કેવી રીતે શિલા ગિનાર ચોળ શિલા ગિનાર ચોળ ચિરાગ દાળિયા ખા ચિરાગ દાળિયા ખા સવિતા સાથિયા બનાવ સવિતા સાથિયા બનાવ સારા વિચાર કર સારા વિચાર કર સિપાઈ રક્ષણ કર સિપાઈ રક્ષણ કર તો બાળકો આવી રીતે તમારે બધા શબ્દ અને વાક્ય બોલતા અને લખતા શીખવાના વતન છે અને તમારે જાતે બોલવાનું છે તો ત્યાર પછી જોવો અહીંયા આપણું 15 નંબરનું પેજ પૂરું થઈ ગયું તો ત્યાર પછી 16 નંબરના પેજ ઉપર આપેલો છે ગણિત વિષય આપણે ગુજરાતી વિષય પૂરો કરી નાખ્યો એમાં ગુજરાતી વિષયમાં આપે કને રસવાઈ કી વાળો કકો ભણ્યા શબ્દ ભણ્યા અને વાક્ય ભણ્યા હવે આગળ ગણિત વિષય આવેલો છે ગણિત વિષયમાં આપેલું છે પુનરાવર્તન શું આપેલું છે પુનરાવર્તન પુનરાવર્તન એટલે કે જે આગળની બુકમાં આગળની બુક એટલે કે જુલાઈ મહિનાની બુક અંદર આપણે ગણિત વિષયમાં જેટલું કામ કર્યું એટલું અહીંયા લખવાનું છે તો 1-30 અંક સારા અક્ષરે લખો 1-30 અંક સારા અક્ષરે લખવાના છે આ માછલીઓ આપેલી છે એમાં 1, 11 અને 21 તો આપેલા છે તો ત્યાર પછીનું લખવાનું છે તો હાલો લખો બાળકો બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે મીંડે દસ તો એ તો આપેલા છે તો ત્યાર પછી બાજુની લાઈનમાં 2-11 પછી આવશે 11-12 11-13 11-14 11-15 બોલી બોલીને લખવાનું 11-16 11-17 11-18 11-19 બગડે મીંડે 20 તો આપેલા જ છે તો ત્યાર પછી બગડે 11-21 લખવાના તો બગડે 11-21 લાઈન લખવાની છે તો બગડે 11-21 તો આપેલા છે તો ત્યાર પછી 2-22 બગડે-તગડે-23 બગડે-ચોગડે-24 બગડે-પાંચડે-25 બગડે-છગડે-26 બગડે-સાતડે-27 બગડે-આઠડે-28 બગડે-નવડે-29
ગળે મીંડે 30 તો આપેલા છે. તો બાળકો આવી રીતે આખું 16 નંબરનું પેજ પૂરું કરવાનું છે. 16 નંબરના પેજ પૂરું કરી ત્યાર પછીના પેજ નંબર ઉપર 17 નંબર ઉપર આપણે જોઈએ. તો હવે આમાં પુનરાવર્તન આપેલું છે કે જેમ આપણે 16 નંબરના પેજ ઉપર એકડા લેખા 1 થી 30 એવી રીતે આમાં જોવાનું છે. તો જો લખો પલખા વાલીશ્રીએ અંક બોલો અને બાળકો જાતે લખે 1 થી 30માંથી. તો બાળકો આમાં તમારા મમ્મી પપ્પા જે અંક બોલે તે આખાનામાં લખવાનું છે. એટલે હું લખતી નથી પણ તમારે તમારા મમ્મી પપ્પા જે અંક બોલે તે લખવાનું છે. તો આ પોસ્ટ આ રહ્યું એ ખાના તમારે વાલીએ કરાવવાના છે. વાલી બાળક પાસે લખવાનું અને વાલીએ બોલવાનું કે આ અક્ષર લખ. ત્યાર પછી શું લખ્યું છે પાછળ આવતો અંક લખો. પાછળ આવતો અંક લખો તો જો પાછળની સંખ્યા કહેવાય. શું કહેવાય પાછળ આવતો અંક કીધો હોય એટલે એને શું કહેવાય પાછળની સંખ્યા. તો અહીંયા 6 × 6 આપ્યા છે તો તેની પાછળ શું આવે 6 × 6 પછી 7 × 7 પછી 11 × 16 પછી શું આવે તો 11 × 7 = 17 પછી 12 × 9 = 29 પછી 13 × 7 = 30 આવે. ત્યાર પછી 11 × 10 પછી 2 × 11 11 × 12 પછી 11 × 13 આવે. 12 × 7 = 27 પછી શું આવે તો કે 12 × 8 = 28 12 × 2 પછી શું આવે તો કે 13 × 3 11 × 5 = 15 પછી શું આવે તો કે 11 × 6 = 16 12 × 1 = 21 પછી તો શું આવે તો કે 2 × 22 તો બાળકો આવી રીતે 17 નંબરનું પેજ પૂરું કરવાનું છે. પાછળની સંખ્યા મેં કરાવી છે. તમારે આગળનું કોષ્ટક છે જીસે ખાના આપેલા એમાં વાલીએ બોલવાનું અને બાળકે લખવાનું છે. તો ચાલો બાળકો 17 નંબરનું પેજ પણ પૂરું થઈ ગયું. તો 18 નંબરના પેજ ઉપર આપેલા છે 31 થી 40 અંક બોલો અને લખો. તગડે એકડે 31ની લાઈન આપેલી છે. તો અહીંયા પહેલી લાઈન તો આખી કમ્પ્લીટ લખેલી છે. તો તેની બાજુમાં તગડે એકડે 31ની લાઈન નાના ટપકા આપેલા છે તેને જોડી અને ઘૂંટવાની છે. તો ઘૂંટવા લો તગડે એકડે 31 તગડે બગડે 32 બે તગડા 33 તગડે ચોગડે 34 તગડે પાંચડે 35 તગડે છગડે 36 તગડે સાતડે 37 તગડે આઠડે 38 તગડે 9 × 9 = 39 ચોગડે મીંડે 40 આવી રીતે ઘૂંટવાના છે. તો બાજુની લાઈન પાછી ઘૂંટવાની આપી છે તો ચાલો ઘૂંટો બાળકો બોલી બોલીને ઘૂંટવાના અને ટપકા ઉપર જ પેન્સિલ આપવાની છે. તગડે એકડે 31 તગડે બગડે 32 બે તગડા 33 તગડે ચોગડે 34 તગડે પાંચડે 35 તગડે છગડે 36 તગડે સાતડે 37
તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ, ટપકાની બહાર જાય તો ઇરેઝર વડે ઇરેઝ કરી નાખવાનું. તગડે નવડે ઓગણચાલી, ચોગડે મીંડે ચાલી. તો આવી રીતે આ કૂટવાના આપણે કૂટી નાખ્યા. તો ત્યારબાદ બાજુમાં લખવાના છે, પણ આ બે બ્લુ લાઇન વચ્ચે જ લખવાનું છે, તેની બહાર નીકળવું ન જોઈએ. તો ચાલો બાળકો જુઓ, તગડે એકડે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલી, ચોગડે મીંડે ચાલી. ત્યાર પછી બાજુમાં પાછી, તગડે એકડે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલી, ચોગડે મીંડે ચાલી. પાછું અહીંયા, તગડે એકડે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલી, ચોગડે મીંડે ચાલી. આવી રીતે આખું પેજ પૂરું કરવાનું છે. ચોગડે મીંડે ચાલી લખાઈ ગયું. ત્યાર પછી હવે પાછો આપણે આને બોલીએ. તો આને કેવી રીતે લાઈન બોલાય તો જુઓ. તગડે એકડે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલી, ચોગડે મીંડે ચાલી. તો બાળકો અહીંયા આવી રીતે 18 નંબરના પેજ ઉપર આપણને 31 થી 40 એકડા આપ્યા છે. તો આવી રીતે બોલતું જવાનું અને બધા એ લખતા જવાના છે. તો બાળકો અહીંયા આપણે 18 નંબરનું પેજ પૂરું થઈ ગયું. તો ત્યાર પછી 19 નંબરનું પેજ આવતા વિડીયોમાં ભણીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.